સુરતના લિંબાયત વિસ્તારમાં ફોન સ્નેચિંગની ઘટના ઘટી. રાહદારીનો ફોન તફડાવીને આરોપી બાઇક ચાલક ફરાર થઈ ગયો. લિંબાયતના સંગમ સર્કલની આ ઘટના છે. ફોન સ્નેચિંગના બનાવો આજકાલ વધી રહ્યા છે. સુરતમાં વધુ એક બનાવ સામે આવ્યો છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. અમે આપને દર્શાવી રહ્યા છીએ સીસીટીવી જવાબ. જો પાછળથી એક બાઇક સવાર આવે છે, ફોન પર વાત કરતી વ્યક્તિ જાય છે અને પળવારમાં હાથમાંથી ફોન જૂટવીને આ બાઇક ચાલક ફરાર થઈ જાય છે. બાઇક ચાલક પહેલાં આગળથી યુટર્ન લે છે. તેની નજર છે વ્યક્તિ પર, જે વ્યક્તિ ફોન પર વાત કરતા કરતા પસાર થઈ રહ્યો છે. પળવારમાં ગણતરીની સેકન્ડોમાં બાઇક ચાલક, જે ફોન પર વ્યક્તિ વાત કરી રહ્યો છે, તેના હાથમાંથી ફોન જૂંટવીને ત્યાંથી ફરાર થઈ જાય છે. ફોન સ્નેચિંગની ઘટનાઓ સુરતમાં વધી રહી છે. લિંબાયત વિસ્તારની આ ઘટના છે. રાહદારીનો મોબાઈલ તફડાવી આરોપી ફરાર થઈ ગયા. લૂંટારા બેફામ બન્યા છે સુરતમાં અને અંકુશ લાદવો જરૂરી છે. આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ આવી ઘટના થઈ ચૂકી છે. આ બીજી ઘટનાના દ્રશ્યો પણ અમે આપને જોડે દેખાડીએ. આ બે અલગ અલગ ઘટના, એક છે 6 ઓક્ટોબરની અને બરાબર 6 દિવસ બાદ, એટલે કે આજે 12 ઓક્ટોબરે મોબાઈલ સ્નેચિંગની ઘટના. પહેલાં ચેઇન સ્નેચિંગ, હવે મોબાઈલ સ્નેચિંગ. સ્નેચર્સ બેફામ બન્યા છે. સુરત પોલીસ ને જરૂર છે આ ટોળકીને ઝડપી પાડીને કોઈ કાર્યવાહી, કડક કાર્યવાહી કરવાની, જેથી કરીને સુરતની જનતામાં આત્મવિશ્વાસ પોલીસ પ્રત્યેનો યથાવત રહે. પરંતુ વારંવાર આ થતી ઘટનાઓ અનેક સવાલ ઊભા કરે છે. પોલીસના, પોલીસ સુરક્ષા પર અનેક ઘટના અનેક સવાલ ઊભા કરે છે. બળદેવ સુથાર સંવાદદાતા સુરતથી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. બળદેવ, સ્નેચિંગની ઘટનાઓ સુરતમાં વધી રહી છે, ચેઇન સ્નેચિંગ, હવે ફોન સ્નેચિંગ. સવાલ એ છે, સુરત પોલીસ શું ઝડપી નથી શકતી આ ટોળકીને, કે જે લોકો બેફામ થયા છે તેના પર અંકુશ લાદવો જરૂરી લાગી રહ્યો છે? સુરતની વાત કરીએ તો સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે ચેઇન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગના જે બનાવો છે તે બની રહ્યા છે, ત્યારે બીજી બાજુ પોલીસ દ્વારા એક પછી એક આરોપીઓને પણ જે ઝડપવામાં આવતા હોય છે. પણ મહત્વની વસ્તુ એ છે, ક્યાંક લોકોની પણ બેદરકારી જે છે જોવા મળતી હોય છે. લોકો પણ જે રીતે જાહેર રોડ ઉપર જે બિંદાસ રીતે મોબાઈલ ફોન જે રીતે વાત કરતા કરતા જતા હોય છે અને તેનો લાભ જે છે તે મોબાઈલ સ્નેચરો જે છે. સુરતના લીમડાની જે ઘટના સામે આવી છે કે જોઈ શકાય છે કે એક યુવક જે પોતે મોબાઈલ ફોન ઉપર વાત કરતા કરતા જઈ રહ્યો હતો અને તે દરમિયાન પાછળથી રેકી કરતો એક યુવક જે બાઇક ઉપર આવે છે અને જેવો મોકો મળે છે તેવો જ રીતે મોબાઈલનું સ્નેચિંગ કરી અને ફરાર થઈ જાય છે. મહત્વની વસ્તુ એ છે, આ રીતની જે બનાવો છે, જે સામે જે તહેવારો આવી રહ્યા છે અને આ રીતના જે તસ્કરો જે છે તે બેફામ બન્યા છે, તે પોલીસ માટે ખાસ કરીને કે જે ચેતવણી રૂપ કહી શકાય છે. કારણ કે લિંબાયત વિસ્તાર છે, તે વિસ્તારની અંદર આ રીતની જે ઘટનાઓ છે, મારામારીની ઘટનાઓ છે સામે આવતી હોય છે, છતાં પણ લિંબાયત પોલીસની જે બેદરકારી ક્યાંક ને ક્યાંક જે સામે આવી રહી છે. જી બિલકુલ, ધન્યવાદ બળદેવ સમગ્ર જાણકારી માટે. તો લૂંટારાઓ બેફામ બન્યા છે અને જરૂર છે આ તમામ આવારા તત્વો પર અંકુશ લાદવાની.